હવે જોઈએ આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 12.2નો પહેલો પ્રશ્ન. જો 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 ડિગ્રી હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ઓકે, તો જો અહીં આપણને આરની કિંમત આપી છે 6 સેન્ટીમીટર, થીટાની આપી છે 60. ઓકે, તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ, લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટા અપોન 360. ઓકે, પાઈ આર સ્ક્વેર થીટા છેદમાં 360 એ થયા. ઓકે, હવે જો પાઈની કિંમત આપણને 22/7 જ મૂકવાની છે, આરની કિંમત 6×6, થીટાની કિંમત આપી છે 60/360. ઓકે મિત્રો, તો જો 60 થી આને લઈ લો 6 વખત, 6 ને 6 તો કેટલા થયા 132/7. બસ આ જ આપણો આન્સર છે, ઘન સેન્ટીમીટર. ઓકે, 132/7 ઘન સેન્ટીમીટર. ઓકે, 22 સેન્ટીમીટર પરિ દ્વારા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો. વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો જુઓ, વર્તુળની પરિધ કેટલી આપી છે? 22. એનો સૂત્ર શું હોય? 2πr = 22. ઓકે, તો 2πr = 22, તો 2×22/7×r = કેટલા થયા? 22. તો 7નો ગુણાકાર કરો તો 22 તો કેટલા થયા? 44×r = 22×7. 44ને છેદમાં લો તો r = 22×7/44. કટ કરો તો આરની જે કિંમત હશે અહીં કેટલી આવી જશે? 7/7. ઓકે, ચલો હવે આપણે જોઈએ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ. એટલે 1/4πr² 22/7 અને આરની કિંમત કેટલી આવી ગઈ આપણી પાસે? 7/2. ઓકે, તો 7 થી 7 કટ કરો, 2 થી આને કટ કરો, 11 એટલે 77/8 ક્ષેત્રફળ છે, એટલે વર્ગ સેન્ટીમીટર તરીકે ઓળખાશે. ઓકે, હવે જુઓ, એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે આપણને શોધવાનું છે. તો મિત્રો જુઓ, હવે આપણે જોઈએ ઘડિયાળનો જે કાંટો છે 60 મિનિટ એટલે કે 1 કલાકમાં 1 પરિભ્રમણ પૂરો કરે છે. ઓકે, તો 60 મિનિટમાં એ કેટલું? 360° પરિભ્રમણ પૂરો કરતો હોય છે. 60 મિનિટમાં 360 ડિગ્રી. ઓકે, તો 5 મિનિટમાં કેટલું કરશે? 5 મિનિટમાં તો 360×5/60 કેટલા થયા? 6. એટલે ટોટલ જે આપણી અંશ મળશે આપણને કેટલાનું મળશે? 30° મળશે. ઓકે, જ્યારે આપણને આર આપી છે, મિનિટ કાંટાની લંબાઈ જે છે એ કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. તો આપણે અહીં જોઈએ 14 સેન્ટીમીટર. ઓકે, ચલો આ થઈ ગયું. હવે લઘુવૃતાંશનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો લઘુવૃતાંશનું ક્ષેત્રફળ બરાબર πr²θ/360. ખબર પડી મિત્રો? જુઓ, 1 કલાકમાં આપણે ઘડિયાળ જોઈએ તો આ ઘડિયાળ આવી રીતની હોય છે. અહીંથી આપણે સ્ટાર્ટ કરીને આખું પરિભ્રમણ કરીએ તો એ 360 ડિગ્રી થાય. એટલે કલાકની અંદર આપણે 60 મિનિટ હોય તો 5 મિનિટનું કેટલું થાય? 30 ડિગ્રી થાય. તો πr²θ/360 તો કેટલું થાય? 22/7. આરની કિંમત કેટલી થઈ ગઈ? 14×14×30/360. ઓકે, ચલો તો મિત્રો જુઓ, 7 થી 14ને ઉડાવી દો, 30 થી આને કેટલા થયા? 12. ઓકે, 12 તો 2 થી ઉડાવી દો કેટલી વખત? 11 વખત. પછી 2 થી ઉડાવી દો આને કેટલી વખત? 7 વખત. એટલે હવે કેટલી કિંમત બાકી રહી? 11×2×7/3. ઓકે, એટલે 22×7/3 = 154/3
लघु वृतांशनु क्षेत्रफळ छे एटले आपणे शुं आवशे वर्ग सेंटीमीटर, केटलो आवी जशे वर्ग सेंटीमीटर।